કિરીટ કુમાર વાડીલાલ ગાંધી. અત્યારે હું અમદાવાદ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ વોર્ડમાં હું બોલી રહ્યો છું. આ મારા વિશિષ્ટ પ્રેમિલાબેન ગાંધી, અમે બંને કોવિડ પોઝિટિવ થયા છે અને અહીંયા સારવાર લઈ રહ્યા છીએ. અને અમારા પિતાશ્રી, એ એમને કિડની હોસ્પિટલમાં સારવાર મળી હતી પણ એમનું અવસાન થઈ ગયું હતું કે એમની ઉંમરના લીધે પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. અને સર્વે જણા અહીંયા હતા, ઘરે કોઈ જ નહોતું. એટલે એમની અંતિમ વિધિ હું શું કરવું એ અમારા માટે મોટી સમસ્યા આવી ગઈ હતી. અને અમે અમુક જગ્યાએ ટ્રાય કર્યા સગાવાળાને, પણ બધા ડરેલા છે. અને એમાં બાજુ કે ડેડ બોડી લેવા માટે સિવિલ હોસ્પિટલમાં કોઈ આવવા તૈયાર નથી. એટલે મને હું બહુ જ ટેન્શનમાં અને તકલીફમાં આવી ગયો કે શું કહ્યું, મારા પપ્પાનો અગ્નિ સંસ્કાર કેવી રીતે થશે, ક્યારે થશે. એ સંજોગોમાં કિડની હોસ્પિટલના મેનેજમેન્ટે મારી સામે જોયું, એમને મારી પરિસ્થિતિ ખબર પડી. એટલે એમને ખૂબ જ ઇનિશિયેટિવ લઈ, શ્રી ગિરીશભાઈ મિશ્રા સાહેબ જે ડાયરેક્ટર છે હોસ્પિટલના, શ્રી હસમુખ દવે સાહેબ જે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે, શ્રી પરેશભાઈ સોલંકી જે કિડની હોસ્પિટલના કંટ્રોલ રૂમના કર્મચારી છે, એ બધા ખૂબ જ મહેનત કરી, એમની તરફથી તૈયારી કરી, એમના માણસોને તૈયાર કરી, એમના પોતાના તરફથી એમ્બ્યુલન્સ મોકલી, પુષ્કળ અથાક પરિશ્રમ કરી, અડધી રાતના ઉજાગરા એમના કર્મચારીઓ થઈ અને મારા પિતાની અંતિમ સંસ્કાર વિધિને એમને સંપન્ન કરાવી, એ પણ વિધિવત રીતે. એટલે આ તો મારી જિંદગીનું એવું છે કે આ મને જે કિડની હોસ્પિટલનું આ જે ઊંડા માનવતાભર્યું કાર્ય છે અને જે મને માનવતાભરી મદદ કરી, એ તો હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું, હંમેશા યાદ રાખી. એ માટે હું ગુજરાત સરકાર, કિડની હોસ્પિટલનું સમગ્ર મેનેજમેન્ટ, આ શ્રી ડાયરેક્ટર સાહેબ, શ્રી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સાહેબ, શ્રી વિનીતજી સાહેબ વગેરેનો ફરી ખૂબ જ અંતકરણપૂર્વક આભાર માનું છું. અને આવી રીતે જો આવી આ સંસ્થા સર્વણ મત આવી સરસ રીતે મદદરૂપ થઈ શકે તો જરૂર એક ઉમદા કાર્ય માનવતાનું પૂરું પાડે. નમસ્કાર.